અદાણી સેનિટેશન ક્રુ દ્વારા 12 ગામોમાં આજે ઘાસ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કંપની દ્વારા વરસાદ ન થાય ત્યાં સુધી ઘાસ વિતરણની જવાબદારી નિભાવશે તેવી ખાતરી આપી હતી. લખપત તાલુકાના 12 ગામોમાં ઘાસ વિતરણની સુવિધા મળી રહી છે. જિલ્લાના અતિ પછાત ગણાતા લખપત તાલુકામાં અદાણી સિમેન્ટેશન કંપની દ્વારા 12 જેટલા ગામડામાં ઘાસ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે જે પણ ગામડામાં ઘાસની તંગી છે ત્યાં વધુ ઘાસચારો આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. લખપત તાલુકાના કપુરાશી, કોરિયાણી, મધુવાવ, જૂની નવી કોયારી સહિતના 12 ગામોમાં દુષ્કાળની પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે અને ઘાસની જરૂરિયાત ઉભી થતા ત્યાં ઘાસચારાના વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને ઉપરોક્ત ગામના પશુપાલકો અને માલધારીઓ દ્વારા અદાણી સિમેન્ટેશન કંપનીને ખાસ કરીને ઘાસચારો આપવા માટે વિનંતી કરી હતી, જે વિનંતીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને કંપનીના ઉપક્રમે ઘાસચારાનું વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જનરલ મેનેજર અશોક ચતુર્વેદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે હાલ કંપની દ્વારા માલનું ઉત્પાદન કરવામાં આવતું નથી, પરંતુ આ વિસ્તારમાં અમારી કંપની હોય ત્યારે અમારી જવાબદારી વિશેષ બને છે. આ જવાબદારીને ધ્યાને લઈ કંપની તરફથી ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી આ વિતરણ ચાલુ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. મુધવાઓ જૂની નવીની મુલાકાત લઈ પરિસ્થિતિ નિહાળી હતી. આ પ્રસંગે કેતન મ્યાત્રા, સંદીપ ગાયકવાડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ઘાસ વિતરણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. અમે અદાણી સિમેન્ટેશન લિમિટેડ માંથી આવેલ છું, કેતન અને આલોક ચતુર્વેદી સાહેબ જનરલ મેનેજર. અમે આ બધાના આજુબાજુના 10 થી 12 ગામોમાં ઘાસચારાનું વિતરણ કરીએ છીએ. આ વિસ્તારની પરિસ્થિતિમાં દુષ્કાળ છે, કોઈ જ જાતનો વરસાદ નથી પડેલો અને ગાયનો ઘાસચારાનું ખૂબ જ અહીંયા તકલીફ છે. એટલે અમારી સિમેન્ટેશનમાં કામ ચાલુ નથી થયેલું, પણ એક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટે અમે આ પુણ્યનું કામ કરીએ છીએ. નૂર મોહમ્મદ ડેપ્યુટી સરપંચ કોરિયાની અને સરપંચ ચમનસિંહ એમની વિનંતી હતી કે તમે અમારા સુખ જે દુષ્કાળની પરિસ્થિતિ છે એમાં કંઈક મદદરૂપ થવા માટે ઘાસચારાની મદદ કરો. એટલે અમે અવારનવાર ટ્રક દ્વારા ઘાસચારો આ વિસ્તારમાં આપીએ છીએ. અત્યારે અમે 7 ગામોને આપીએ છીએ અને બીજા 5-1 ગામોને અમે આવનારા સમયમાં, ટૂંક સમયમાં જ આપવાનું ચાલુ કરીશું. કુલ અમે 12 થી 12 ગામમાં ઘાસચારો વિતરણ કરીશું.